સુરત શહેરમાં સ્પીડ ન્યૂઝ 17ની નવી બ્રાન્ચનો શુભારંભ કરાયો. સમગ્ર સુરત શહેરની જનતા લાગણી અને સુરત શહેરના લોકોને માન આપી સુરતમાં સ્પીડ ન્યૂઝ 17 અને એબીપી બેક ઓફ ન્યૂઝ ચેનલની આજે એક નવી બ્રાન્ચ શરૂ કરવામાં આવી. જે બ્રાન્ચ શરૂ કરવા માટે ન્યૂઝ ચેનલના સીઈઓ મિસ્ટર રાજ પીઠવા જ્યારે સત્યના માર્ગ અને સત્યની સાથે હર હંમેશ ખડે પગે ઊભા હોય ત્યારે સત્ય એ જ અમારો ઉદ્દેશ એવામાં જ્યારે ફૂલોમાં ખુશ્બુ અને લોકો માટે વિશ્વાસપાત્ર નામ એટલે સ્પીડ ન્યૂઝ 17 અને એબીપી બેક ઓફ ન્યૂઝ ચેનલ. એબીપી બેક ઓફ ન્યૂઝ ચેનલની ઓફિસનું એક શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં ઉદ્ઘાટન કરતા એવા કાપોદ્રા વિસ્તારના પીઆઈ શ્રી અરુણકુમાર ચૌધરીના વરદસ્તે કરવામાં આવ્યું હતું. જ્યારે સમગ્ર દેશમાં કોરોના મહામારી વાયરસ કહેર વરસાવી રહ્યો છે ત્યારે ગુજરાત સરકારની ગાઈડલાઇન્સ મુજબ ઓફિસનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં માત્ર 10-15 વ્યક્તિઓ હાજર રહી આ ઓફિસને ખુલ્લી મૂકવામાં આવી હતી અને સાથે કોવિડ પ્રોટોકોલનું પણ સંપૂર્ણ ધ્યાન રાખી ઉદ્ઘાટનના પધારેલ મહેમાનોને હાથ મોજા, માસ્ક, સેનિટાઈઝર, સોશિયલ ડિસ્ટન્સ જેવી તમામ પ્રકારનું ધ્યાન રાખી ઉદ્ઘાટન કરાયું હતું અને રાજપીઠવા અને ચૌધરી સાહેબ દ્વારા આ ઓફિસ આજરોજ ખુલ્લી મૂકવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, સુરત, હરમે સત્યની સાથે. ગુજરાત સાહેબ, આપ સ્પીડ ન્યૂઝ દ્વારા આપનું સ્વાગત કરવામાં આવે છે. આપ કાપોદ્રા વિસ્તારની અંદર જે પીઆઈ થઈને બદલ્યા એ બદલ આપનો કાપોદ્રા વિસ્તારમાં ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને હવે આવનારા સમયની અંદર મીડિયા અને પોલીસ બંને સાથે મળીને કઈ રીતના કામ કરશે એનું થોડું માર્ગદર્શન આપશે. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં મારી પોસ્ટિંગ અઠવાડિયું થયું છે, એક અઠવાડિયાનો સમય થયો છે. અહીંયા જે મીડિયાના જે લોકો છે, જે પ્રતિનિધિઓ છે, બધા બહુ કોઓપરેટિવ છે. મોસ્ટલી સ્પીડ ન્યૂઝ મીડિયા જે આપનો પરિચય થયો છે, તમે જે રીતે વાત કરો છો એ બદલ તમારા ન્યૂઝ પણ બહુ સારી રીતે એની જવાબદારી તમે નિભાવી શકો. લોકોનો જે અવાજ છે એ અવાજ આગળ સરકાર સુધી પહોંચે, લોકોને ન્યાય મળવામાં મોટાભાગે મીડિયાનો બહુ મોટો ફાળો છે. તમારી જે ન્યૂઝ ચેનલ છે એ સારી રીતે પબ્લિક માટે વધુમાં વધુ કામ કરે એવી મારી શુભેચ્છાઓ. અને સર, જે કોરોના સમયની અંદર આપના તરફથી લોકો માટે કોઈ સંદેશ? કોરોના સમયમાં અત્યારે જે લોકો છે એ ઘણી જગ્યાએ ભીડભાડ ને એ બધું જે વધુમાં વધુ પબ્લિક જે ભેગી થાય, મોટાભાગે અહીંયા જે ડાયમંડ માર્કેટમાં જે હોય છે, ટેક્સટાઇલ માર્કેટ છે, બહુ બધા વ્યવસાય છે. એટલે ખાસ લોકો માટે એક જ વસ્તુ છે કે ભાઈ મેલબોર્ન પોલીસ કમિશનર સાહેબનું જે જાહેરનામું છે, જાહેરનામાનું પાલન કરે, માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ રાખે. કારણ કે અત્યારે હાલ સુરતના કેસ જે રીતે વધી રહ્યા છે એ જોતા એને રોકવા માટે તમામ તંત્રનો સહકાર આપે. બરાબર, જે રસી છે કોરોનાની એ રસી પણ લેવાનું શરૂ કરે એવી અપેક્ષા છે. થેન્ક યુ.